તો આજથી ત્રણ દિવસ ગરમીનું યલ્લો એલર્ટ રહી શકે છે તેતાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન અમદાવાદમાં ત્રણ દિવસ યલ્લો એલર્ટ અમદાવાદમાં આજે એકતાળીસ ડિગ્રીએ પહોંચ્યું છે તાપમાન માવઠાની આગાહી વચ્ચે બેવડી ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યા છે તો રાજકોટના બેરી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલક આવક થઈ છે એક જ દિવસે ત્રીસ હજાર મણ ઘઉંની આવક થઈ છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘઉંનો ભાવ પણ ખેડૂતોને સારો મળી રહ્યો છે ઘઉંનો નીચો ભાવ ચારસો સાહીઠ અને ઊંચો ભાવ છસો રૂપિયા મણ ખેડૂતોને મળ્યો છે કમોસમી વરસાદની સંભવિત સ્થિતિને ધ્યાને રાખીને ટોકન પદ્ધતિથી ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે તો ઓછા ઉત્પાદનના કારણે ખેડૂતોને ઘઉંના સારા ભાવ મળે છે ત્રીસ હજાર મણ જેટલા ઘઉં આવેલા અને ખેડૂતો વેચવા આવ્યા હતા એને પોષણક્ષમ ભાવ અને એથી પણ એક સારા ભાવ ચારસો હાથથી લઈને છસો રૂપિયા જેટલા ભાવ મળ્યા છે પણ વરસાદ અને માવઠું ત્રણ વરસાદ થયા એટલે ઘઉં બધા પડી ગયા પડી ગયા એટલે ઘઉંના દાણા જીણા પરાણા એટલે એના પચાસ ટકા ઘઉં થયા એના કારણે ચારસો સોળ રૂપિયા ભાવ આવ્યો રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં જે છ હજાર ક્વિન્ટન ઘઉંની આવક થઈ છે હાલ જે છે બેડી માર્કેટિંગ યાર્ડનો જે પટ છે એ ઘઉંના પાકથી ભરાઈ ગયો છે જ્યાં નજર પડશે ત્યાં કહી શકાય કે ઘઉંનો પાક નજરે પડશે તો બીજી તરફ જે છે ખેડૂતોને પણ ગયા વર્ષની સરખામણીમાં ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે ચારસો સાઠથી લઈ અને પાંચસો રૂપિયા સુધીના ઘઉંના ભાવ મળી રહ્યા છે જોકે આ વખતે જે કમોસમી વરસાદ પડ્યો કમોસમી વરસાદના કારણે જે છે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કેમ કે ઘઉંનું ઉત્પાદન જે છે એ જે થવું જોઈએ એમના કરતા ઘણું ઓછું થયું છે આ વખતે સારા ભાવ મળતા જાય છે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે કેમ કે અત્યારે જે ભાવ મળી રહ્યા છે અગિયાર વર્ષની સરખામણી કરતાં ઘણા ખૂબ જ સારા ભાવ કહી શકાય હજુ પણ વધુ સારા ભાવ મળે એવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ ખેડૂતો વલસાડના બિલિયામાં પ્રગતિશીલ ખેડૂતને પ્રાકૃતિક ખેતી થકી કેરીનું મબલક ઉત્પાદન થયું છ કમોસમી માવઠા વચ્ચે જિલ્લાના અન્ય ખેડૂતોની વાડીમાં માત્ર પંદરથી વીસ ટકા જેટલો જ પાક બચ્યો છે ત્યારે ખેડૂત રાજેશભાઈની આંબાવાડીમાં પયાસ ટકાથી વધુ પાક આંબા પર ઝૂલી રહ્યો છે વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય છે જેનાથી વિપરીત પરિણામો આવે છે ત્યારે પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પાકને રોગચાળાથી બચાવવા તેઓ દવાનો છંટકાવ કરે છે એક તરફ મોસમી વરસાદથી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોની દશા બેઠી છે તો બીજી તરફ રાજેશભાઈ એક મહિના અગાઉ વલસાડી હાફુસ કેરીના બમણા ભાવ મેળવીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે હાલ બજારમાં હાફુસ કેરી ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો રૂપિયા મણ વેચાઈ રહી છે આ પ્રગતિશીલ ખેડૂત જિલ્લા સહિત રાજ્યભરના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે તો જે કેરી છે એનું વાતાવરણ રત્નાગીરી ટાઈપનું રહી છે અને રત્નાગીરીની સાથે જ આ કેરીનો પાક ચાલુ થઈ જાય છે જ્યારે રત્નાગીરીની સીઝન પૂરી થાય ત્યારે અમારી પણ સિઝન પૂરી થઈ જાય છે અમે ગૌ કૃપા અમૃતમ વાપરીએ છીએ અને એ સાથે છાશ ગોળનો ઉપયોગ કરીએ છીએ ડીપ ઇરિગેશનમાં જેથી અમારી જમીન ખૂબ જ ફળદુ બની ગઈ છે બધા ખેડૂતોને વીસ પચીસ ટકા કેરીનો પાક છે ત્યારે અમારે પંચાવનથી સાઠ ટકા કેરીનો પાક છે રાજુભાઈની વાડીમાં આવીને જોતા એની કેરીની જે ક્વોલિટી છે એ ક્વોલિટી બી ઉત્તમ પ્રકારની ક્વોલિટી છે એનો કલર બી જોરદાર છે અને એનું મને એ પણ જાણવા મળ્યું છે કે એને પ્રાકૃતિક ખેતી લીધે એનો રસ જે છે એનું જે મીઠાશ જે છે એ રાસાયણિક ખાતર કરતા સૌથી ઉત્તમ અને સારામાં સારું જણાવે છે